અને અજીવ બંનેને અસર કરે એને પરાશક્તિ કહેવાય છે. ધ્વનિના માધ્યમે અત્યારે ડાયમંડને પણ તોડી શકાય એવી એક શક્તિ વિકસિત થઈ છે. ધ્વનિના માધ્યમે ચામડી પણ તૂટી શકે એવી એક શક્તિ વિકસિત થઈ છે. ધ્વનિ તરંગોની અસર એવી છે કે એક સાથે એક સરખો ધ્વનિ થાય તો મોટા મોટો બ્રિજ તોડી શકે. લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, આવું બોલવાના માધ્યમે જે એક્શન થાય એમાં એક સાથે જે પગ પડે એનો જે ધ્વનિ પેદા થાય એ ધ્વનિ એક તાકાત ઉભી કરે છે. આવી શક્તિને પરાશક્તિ કહેવાય છે. અને પરાશક્તિ એનો મહત્તમ પાવર પંચ પરમેષ્ઠીમાં રહેલો છે. પંચ પરમેષ્ઠીમાં કોણ કોણ આવે? અરિયંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આટલી પાંચ શક્તિ એ પાંચનું અલગ અલગ કોમ્બિનેશન છે. અરિયંત અને સાધુ મિક્સ થાય તો એમાં આ પાવર વિકસિત થાય. અરિયંત અને સિદ્ધ ભેગા થાય તો આ પાવર વિકસિત થાય. ખાલી અરિયંત આવે તો આ પાવર આવે. નમોરિહંતાણમ સિદ્ધાણમ, નમોરિહંતાણમ આયુર્યાણમ, નમોરિહંતાણમ ઓજ્જાણમ, નમોરિહંતાણમ સર્વસાહુણમ. નૌકાર કલ્પ છે અને નૌકાર કલ્પની અંદર બહુ વિશિષ્ટ શક્તિઓ સમાહિત થયેલી છે. ભક્તામાર સ્તોત્ર બોલે અને બેડીઓ તૂટી જાય. આ અજીવની અજીવને મળેલી શક્તિ છે, પરંતુ એ ફેંકનાર જીવ હતો. તમે ફૂંક મારો અને હજારો કિલોમીટર દૂર રહેલી આગ એ સ્તંભિત થઈ જાય. આવું બની શકે? આકાશમાં રહેલા વાદળો સ્તંભિત થઈ જાય એવું બની શકે? આ તાકાત પંચ પરમેશ્વરની અંદર એવી છે કે જીવને અસર કરે ને અજીવને પણ અસર કરે. અમારું ઘર છે અને વાસ્તુ બરાબર નથી અને ઘરમાં કંઈક પ્રોબ્લેમ થયા કરે છે તો નમો અરિહંતાણમ શબ્દ એને પણ અસર કરે, અજીવને પણ અસર કરે, નિર્માણ વખતે થયેલી મિસ્ટેકોને પણ અસર કરે. આવી અદ્ભુત પરાશક્તિ જે ભૌતિક, આદિભૌતિક અને આધ્યાત્મિક શક્તિઓનો બહુ મોટો પાવર હાઉસ છે એનું આપણે પૂજન કરવા જઈ રહ્યા છીએ. બહુ સરસ રીતે પરમેષ્ઠીને પૂજવા છે. આપણે જે ઓમ બોલીએ છીએ ને, ઓમ એ પંચ પરમેષ્ઠી એનું એકીકરણ થઈને ઓમ બન્યું છે. એને પ્રણવ કહેવાય. શું કહેવાય? પ્રણવ, જેને નાદ કહેવાય. અને એના માધ્યમે પંચ પરમેષ્ઠીનો સમાવેશ એમાં કર્યો છે. પ્રાચીન તમામ દેરાસરોની અંદર ઓમ અને રીમ એને ચાંદીમાં કરીને મૂકવામાં આવતું હતું. તમે પરિદાના જાઓ ને, મોતી સુખ્યાની ટૂંકમાં જાઓ, સાકરવસીની ટૂંકમાં જાઓ, ઉજ્જમ ફાઈડી ટૂંકમાં જાઓ, આ બધી જગ્યાએ તમે જોજો ઓમ અને રીમ એનો ગોખલો બનાવીને સ્થાપિત કરેલા હશે. ઓમ એટલે પંચ પરમેષ્ઠી, રીમ એટલે 24 તીર્થંકર. ખાલી તમે રીમ બોલો ને એટલે 24 તીર્થંકરને નમસ્કાર થઈ ગયા.
ખાલી ઓમ બોલો ને એટલે પંજાબ મચ્છે નમસ્કાર દે. અ સરવી નો પણ અ એટલે અ ને અ બે ભેગા થાય એટલે શું થાય બોલો, થોડું બોલો ને. અ અને અ, અ પ્લસ અ બરાબર આ, સમજ્યા? અ ડબલ થાય એટલે આ થઈ જાય. ત્યાર પછી આ પ્લસ આચાર્ય નો આ એટલે શું થાય બોલો? આ પ્લસ આ બરાબર આવું એમને એમ ના થઈ જાય, કશુંક જોડે તો થાય. આ તો ઓમ સિદ્ધ કરો છે એટલે બાજુ નીકળ્યા. અરે આ પ્લસ આ બરાબર આ, સમજ્યા? આ પ્લસ આ બરાબર આ થાય એટલે આ બોલો ને એટલે અ આ બંને આવી ગયા. એટલે આ બોલો એટલે અરિય સિદ્ધ ને આચાર્ય ત્રણે ત્રણ આવી ગયા. શું બોલો તો? આ. હવે ઉપાધ્યાય છે બરાબર, તો આ પ્લસ ઉ હવે ગુણ થાય. શું થાય? આ બરાબર ઉ બરાબર. ગુજરાતી વ્યાકરણ પણ નથી આવડતું આપણે, હે? આ પ્લસ ઉ બરાબર ઓ. શું થાય? ઓ. ઓ બોલીએ એટલે અરિયત આવી ગયા, સિદ્ધ આવી ગયા, આચાર્ય આવી ગયા ને ઉપાધ્યાય આવી ગયા. એકાક્ષરી કોષ આવી રીતના બને. હવે મુનિ નો મ લગાડી દો. શું હતું? ઓ હતો. ઓ માં મ લગાડી દો એટલે શું થયું? ઓ. એટલે અમે ઓમ જયારે બોલીએ ત્યારે હકીકતમાં શું બોલીએ છે? એટલે અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ. અથી અરિહંત, અશરીરી થી સિદ્ધ આચાર્ય ના આથી આચાર્ય, ઉપાધ્યાય ના ઉથી ઉ, અને મ થી મુનિ, એમ કરીને ઓમ અમે બોલીએ છીએ. આજે એક વિશિષ્ટ અનુષ્ઠાન તરફ આપણે જઈએ છીએ. આજે પટ લગાડ્યા છે ને, એ પટની અંદર 108 ગુણો છે. અરિયંતના 12 ગુણ, સિદ્ધના 8 ગુણ, આચાર્યના 36 ગુણ, ઉપાધ્યાયના 25 ગુણ અને સાધુના 27 ગુણ. તમને કોઈ એવું કે આ બધા ગુણોની અલગ અલગ વિશિષ્ટ મહિમા છે? ભગવાનના છત્રનું ધ્યાન ક્યારે કરવું? પરમાત્માને ત્યાં પુષ્પવૃષ્ટિ થાય છે એનું ધ્યાન ક્યારે કરવું? કયા પ્રસંગે કરવું? એનો એક અલગ મહિમા છે. રાજગાદીએ બેસવાનું હોય, દુકાને બેસવાનું હોય ત્યારે તમારે સિંહાસનનું સ્મરણ કરીને બેસવાનું. જેમ અરિયંત પરમાત્મા સિંહાસન પર બેસે છે અને એમને બેસવું સાર્થક બને છે, એવી રીતના હું પણ આ સિંહાસન પર બેસું છું અને બેસીને મારું સાર્થક થશે. જ્યારે તમારો પ્રભાવ બીજા ઉપર પાડવાનો હોય તેવે ચામરનું ધ્યાન કરવાનું. કોઈ વિશિષ્ટ પ્રસંગો નીકળ્યા હોઈએ ત્યારે પુષ્પવૃષ્ટિનું ધ્યાન કરવાનું છે. જ્યારે તમારે બોલવાનું હોય ત્યારે દેવ દુંદુભીનું ધ્યાન કરવાનું છે. અને જ્યારે અમારે માથે વડીલો એની કૃપા અનુગ્રહ લેવાનો હોય ત્યારે છત્રનું ધ્યાન કરવાનું. આ બધા ધ્યાન કરવાથી
પુણ્યથી પ્રાપ્ત થયેલા આ બધા ગુણો છે, એ ગુણો અમારામાં પ્રગટ થાય, અસર અમને આપે, આવી એક વિશિષ્ટ શક્તિ અર્યંત્ર માધ્યમે અમારે કેળવવાની છે. અને એવા અર્યંત્ર 12 ગુણોનું પૂજન પ્રારંભ કરીએ, સિદ્ધ 8 ગુણોનું પૂજન પ્રારંભ કરીએ. આ ગુણ પૂજા છે, વ્યક્તિ પૂજા નથી. અને આ ગુણ કોને હતો, આ ગુણ કોને હતો, ચૂપ થઈ ગયા. અષ્ટ પ્રતિહાર્ય અને 12 ગુણ એ કોને હતા, કયા અર્યંત, કયા અર્યંત ને હતા બોલો. અર્યંત ના 12 ગુણ કોને હતા, અર્યંત ભગવાન ને. અર્યંત ભગવાન કોણ, 24 તીર્થંકર. કેટલું ઈઝી છે, નથી બોલતા બાર ગુણ કોને હોય, અર્યંત કોણ છે, 24 તીર્થંકર, ગઈ 24, એની પહેલાની 24, આવનારી 24, જેટલા પણ તીર્થંકર થશે એ તમામ તીર્થંકરને આ 12 ગુણ મળશે. એટલે હવે આ ગુણની પૂજા કરીએ એટલે કેટલા તીર્થંકરની પૂજા થાય, અનંત અનંત 24 પરમાત્માની અંદર જેટલા તીર્થંકર થયા એ તમામ તીર્થંકર પરમાત્માને આ 12 ગુણ હતા, એ 12 ગુણની આપણે પૂજા કરીએ.